મોટી વાતો કરે છે અને વિકાસના નામે જીતે છે. ચૂંટણી સમયે ગામડે ગામડે ફરીને વોટ માટે માંગણીઓ કરે છે અને પછી જીતા પછી કોઈ નેતા હોય કે ગામની સમસ્યા પણ જોવા જતો નથી. ત્યારે આજે અમે એવા અંતરિયાળ ગામની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં લોકોને પીવા માટે પાણીના વલખા મારવા પડે છે અને દૂરથી કોઈ સંબંધીના ખેતી માટે બનાવેલા બોરવેલ ઉપરથી પાણી લાવવું પડે છે. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામો એવા છે કે જ્યાં પ્રાથમિક સગવડો ઝીરો છે, તો બીજી બાજુ સરકાર ડિજિટલની વાતો કરે છે. પણ અમુક અંતરિયાળ ગામો એવા છે કે જ્યાં પાકા રસ્તાઓ નથી કે નથી પીવા માટેની પાણીની સગવડો, તો પછી બીજી તો સગવડોની વાત જ કેમ કરવી, એ એક મોટો પ્રશ્ન છે. આજે અમે તમને કાંકરેજ તાલુકામાં આવેલા સાકરિયા ગામની એક વર્મી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ. આ ગામ કાંકરેજ તાલુકાનું અંતરિયાળ અને પાટણ જિલ્લાને અડીને આવેલ ગામ છે. પાણી માટે અનેક યોજનાઓમાં કરોડો લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તો આ રૂપિયા જાય છે ક્યાં, એ એક પ્રશ્ન છે. કે આવા સાકરિયા જેવા ગામે પીવાના પાણી માટે કેટલી તકલીફ વેઠવી પડે છે. આ ગામમાં પાણીના ટાંકા તો છે પણ પાણી નથી, અવાડા છે પણ કોરા ઠાકોર પડી રહ્યા છે, પાઇપો તો જોવા મળે છે પણ બોરવેલ નથી, તેમજ પાણી ભરવા માટેના જે ટાંકા ઉપર જે પાઇપ લગાવેલી છે તે તો કેટલાય સમયથી તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. તો બીજી બાજુ લોકોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળામાં પણ પાણીની સગવડ નથી અને બાળકોને ઘરે આવે ત્યારે જ પાણી જોવા મળે છે. જ્યારે ચૂંટણી સમય આવે છે ત્યારે નેતાઓ વચનો અને વાયદાઓ કરીને જાય છે, પણ જીત્યા બાદ કોઈ નેતા કે પછી કોઈ કાર્યકર ફરકતો નથી, ત્યારે આવા સમયે ભોગવવાનો વારો તો સાકરિયા ગામના લોકોનો જ આવે છે. હાલમાં પણ લોકસભાની ચૂંટણી છે ત્યારે પણ આવા ગામ લોકોને વચનો તો આપવામાં આવ્યા છે, પણ વચનોને સાર્થક ક્યારે કરે છે તે જ એક મોટો પ્રશ્ન છે. હવે જોવું રહ્યું કે વર્ષોથી આ લોકો રસ્તા પાણી અને અનેક પ્રાથમિક સગવડોથી દૂર છે, તો તંત્ર કે સરકાર જાગે અને પાણી રસ્તાની સગવડ કરી આપે અને વર્ષોથી પાણી વિના જીવતા ગામને પાણી માટે બોરવેલ કે પાણી પુરવઠા યોજના હેઠળ પીવા માટેનું પાણી આપવામાં આવે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. અમારું બનાસકાંઠાનું છેલ્લું ગામ સુદ્રોસણ પેટા ગામ સાકરિયામાં રહ્યો છું, બરોબર. તો અહીંયા છેલ્લા 15 વર્ષથી પંચાયતનું પાણી જ નથી અને આજુબાજુના પ્રાઇવેટ બોરો પરથી પાણી ભરવા જાય છે તો અને બબાલો થાય છે ને એવું બધું ઝઘડામાં પાણીના રોજના પ્રશ્નો છે કોને, એટલા માટે પાણીની વ્યવસ્થા કરવા માટે સરકારશ્રીને પણ વિનંતી રજૂઆત કરેલી છે. આ મામલતદારની રજૂઆત કરી છે સરપંચ સાથે કોને, 2-4 મહિના થઈ ગયા હજુ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી. આપનું નામ? મારું નામ ઠાકોર રમીજી પોપટજી. કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ આવ્યું છે, પાણીનો વિકાસ થતો નથી. 2 સરપંચો આવ્યા, સરપંચને કીધું તો અહીં ના કર્યું. હાલમાં 10 વર્ષ થઈ ગયા, 10 વર્ષથી પાણી મળતું નથી સાકરિયામાં. એટલે હવે ભાઈ બધી છેટે છેટે પાણી ભરી અને પાણી લાવે છે અને પાણી આ ચલાવે છે ગામમાં. નિશાળ છે, નિશાળમાં પાણી નથી, છોકરાને નિશાળમાં ભણવાની તકલીફ પડે છે, નિશાળ છોકરાને પાણીની તકલીફ પડે છે પણ પાણી મળતું નથી. એ અમારે હવે ચાથી આ પાણી લઈ જાઉં, બોર બનાવવાની સુવિધા સરપંચ નથી બનાવતા કે કોઈ ગામના કોઈ મહેતાઓ નહીં બનાવતા. એમને મોટિંગ લેવું આવે તો બધા આવી જાય અને આમાં બોર બનાવવાનો એટલે એક ના આવે, તાકે ના હમણાં કે આ ગામમાં પાણી આટલી તકલીફ પડે છે કે નથી તકલીફ પડતી. આપણે રજૂઆત કરેલી ખરી આના માટે? આના માટે રજૂઆત 2-3 વખત કરેલી પણ હજુ આવી નહીં. કઈ કઈ જગ્યાએ કરી? તાલુકામાં શિવરી કરેલી, પંચાયતમાં કરેલી, જિલ્લામાં કરેલી, હજુ અમારા સૂચના નહીં થઈ. શ્રી હર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ કાંકરેજ.